પાણીના પ્રકોપથી રસ્તો ધોવાયો અને થઈ ગયા બે ભાગ. નવસારી નજીકના નેશનલ હાઈવેની આ ઘટના. મુશળધાર વરસાદે ભલભલા રસ્તા હતા નહતા કરી નાખ્યા, પરંતુ વાંસદા નજીક એક રોડની જે હાલત થઈ એના દ્રશ્યો જોઈને ચોંકી જશો. અહીંના વાડી ચોંઠા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 56નો એક ભાગ બેસી જતા રસ્તો જોખમી બની ગયો. રસ્તો એટલી હદે ધોવાયો કે રસ્તાના બે ભાગ થઈ ગયા. આ ઘટના બાદ હાઈવે પર મોટા પાયે ધોવાણ થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. હાઈવે પરથી પસાર થતા બે લોકોને ગંભીર ઈજા પણ પહોંચી. તંત્રની કામગીરીમાં કેટલા ગાબડા છે એ આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. હાઈવે પર મોટા પ્રમાણમાં ધોવાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી પર પણ સવાલ ઉભા થયા અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે પણ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. હાલ તો આ રસ્તો જોખમી બનતા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. ગુજરાત ચૂંટણી પહેલા ભાજપનો ઝંઝાવતી પ્રચાર. પીએમ મોદી 5 દિવસ ગજવશે સભા, તો અમિત શાહ 1 દિવસના ગુજરાત પ્રવાસે. નવરાત્રિથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઝંઝાવત પ્રચાર કરતી દેખાશે. નવરાત્રી શરૂ થતા ભાજપના કદ્દાવર નેતા પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે, જ્યારે પીએમ મોદીનો ઝંઝાવતી ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમનો કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. આ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. આ સાથે તેઓ ઓક્ટોબરના 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબરના એમ 3 દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. પીએમ મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે. આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચમાં, 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવવાના છે. આ ઉપરાંત પીએમ મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આગામી 27 સપ્ટેમ્બર એટલે કે બીજા નોરતે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના છે. મહત્વનું છે કે તેઓ સામાન્ય રીતે દર નવરાત્રિમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરે છે. આ વખતે પણ તેઓ પરિવાર સાથે માણસાની મુલાકાત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી. પ્રદેશ કાર્યાલય ખાતે કારોબારીની બેઠકમાં પસાર કરાયા મહત્વના ઠરાવ. અમદાવાદ પાલડી કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ, જેમાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ બનાવી. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ હવે ઘરે ઘરે પહોંચશે. કોંગ્રેસ દ્વારા 8 વચન સાથે 1.5 કરોડ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે, જેને લઈ રાજ્યમાં 52,000 બુથ ઇન્ચાર્જની નિમણૂક કરાઈ, જેઓ કોંગ્રેસના 8 વચન સાથેના નાગરિક અધિકાર પત્ર લઈ જનતાની વચ્ચે જશે. આ સાથે ભાજપના શાસનની 6 નિષ્ફળતાઓ દર્શાવી પત્રિકા પણ તૈયાર કરાઈ. 52,000 બુથ ઇન્ચાર્જને પ્રચારથી લઈને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોંપાય. આ ઉપરાંત મારું બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત 1.5 કરોડ પત્રિકા અપાશે, જેને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈ બુથ કાર્યકર્તા આ પત્રિકા આગામી 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ લોકોને આપશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સત્તા આપતો હોવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. આ ઉપરાંત ચૂંટણીને લઈને ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો અંગેની જાહેરાત પણ કરવામાં આવી. ચૂંટણીને અનુલક્ષી નવરાત્રિ અને દિવાળીના આગામી કાર્યક્રમો પણ નક્કી કરાયા. સાથોસાથ નવરાત્રિ સમયે શક્તિવંદના કાર્યક્રમની પણ જાહેરાત કરાય. મહત્વનું છે કે ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાને આધારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને આકર્ષવા તૈયારીઓ શરૂ કરાય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી ચૂકી છે. દર ચૂંટણીમાં બેકફૂટ પર રહેતી કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટફૂટ પર રમી રહી છે. ત્યારે જોવું એ રહેશે કે નવી સ્ટ્રેટેજીનો કેટલો લાભ 2022ની ચૂંટણીમાં મળે છે.